नमस्कार मित्रों, आप सौनु सरकारी माहिती यूट्यूब चैनल पर स्वागत छे। सरकारे ताजेतरमां एक नवी योजना बहार पाड़ी छे, जेनुं नाम छे प्रधानमंत्री गरीब कल्याण योजना हेठळ मफत अनाज वितरण जून 2021। एटले के मफत अनाज वितरण मळी रह्युं छे, तो आ योजनानो लाभ तमे सौ जरूरथी लेजो। तमारा सगा संबंधी अने मित्रों वच्चे आ वीडियो जरूरथी शेर करजो, जेथी तेओ पण आ योजनानो लाभ लई शके। अने जे मित्रों नवा छे, तेओ आवी माहिती अने आवी योजना मेळवा माटे चेनल ने सब्सक्राइब करी लईए। तो जोईए आ जे मफत अनाज वितरण छे ए तमने कई रीते मळवानुं छे। रेशन कार्डना नंबर प्रमाणे, तो केवी रीते, कया नंबर प्रमाणे मळशे ए जोईए। जाणो केवी रीते तमने कई तारीखे कई अनाज मळवानुं छे। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना राष्ट्रीय अन्न सुरक्षा कायदो हेठळ NFSA એટલે કે AAY પ્લસ PHH રેશન કાર્ડ ધારકને જૂન 2021માં રાહત દરના નિયમિત જથ્થા ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.5 કિગ્રા ઘઉં અને 1.5 કિગ્રા ચોખા વિના મૂલ્યે આપણને મળવાના છે। ઘઉં અને ચોખા ઉપરાંત પણ તમને કેટલી બધી વસ્તુઓ મળવાની છે, કઈ રીતે મળવાની છે, કયા જિલ્લાને મળવાની છે તે તમને આગળ ખબર પડશે। અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે તારીખ 11 જૂનથી 20 જૂન દરમિયાન આ નિયમિત રીતે વિતરણ થવાનું છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિનામૂલ્યે વિતરણના દિવસો નિર્ધારિત રહેશે। કાઉન્સમાં તમને કીધું છે કે રેશન કાર્ડ બુકલેટ નંબરના જે પાછળના આંકડા છે ને એને તમારે ધ્યાનમાં રાખવાના છે। જેમ કે 21 હશે તો તમારો નંબર સમજો કે તમારો નંબર 1 છે, એવી જ રીતે બધા નંબરનું એક લિસ્ટ બનાવેલું છે તે આપણે જોઈ લઈએ। તો NFSA રેશન કાર્ડ બુકલેટના નંબર, જો તમારા છેલ્લો આંકડાનો નંબર 1 હોય તો તમારે સમજવાનું કે તમારે 11 તારીખે તમને અનાજ મળશે। છેલ્લો આંકડાનો નંબર 2 હોય તો તમારી તારીખ છે 12 જૂન, 3 હશે તો તમારી તારીખ છે 13 જૂન, 4 હશે તો 14 જૂન, 5 હશે તો 15 જૂન, 6 હશે તો 16 જૂન, 7 હોય તો 17 જૂન, 8 હોય તો 18 જૂન, 9 હોય તો 19 જૂન અને 0 હોય તો 20 જૂને તમને મળી રહેશે। અનિવાર્ય સંજોગોમાં જો કોઈ લાભાર્થી છે એ નિયમિત કરેલ દિવસે કે તારીખે તમે એ રાશન નથી લઈ શક્યા, ચીજ વસ્તુઓનો જથ્થો મેળવી નથી શક્યા, તો તમારે શું કરવાનું છે, તારીખ 21 જૂનથી 30 જૂન સુધી તમે વ્યાજબી ભાવની દુકાનેથી લઈ શકો છો। હવે તમને એક લિસ્ટ આપવામાં આવ્યું છે જેમાં વસ્તુ છે, કુટુંબોની કેટેગરી પાડવામાં આવી છે, તમને જથ્થો મળવાપાત્ર કહેવામાં આવ્યો છે અને ભાવ પ્રતિ કિગ્રા અને કયા જિલ્લામાં મળવાનું છે તે પણ દર્શાવ્યું છે। તો હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો। ઘઉં છે એમાં તમારે અત્યંતોય કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળશે। તો કાર્ડ દીઠ 25 કિગ્રા 2 રૂપિયાના ભાવે અને જો વ્યક્તિ દીઠ 3.5 કિગ્રા 2 રૂપિયાના ભાવે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ, કચ્છ, બનાસકાંઠા અને અરવલ્લી અત્યંતય કુટુંબવાળાને મળશે અને પંચાલ, મહીસાગર અને આણંદ સિવાયના જે જિલ્લા છે તેમાં અગ્રતા ધરાવતા કુટુંબોને મળશે। બીજું એવું કીધું છે કે અત્યંતય કુટુંબમાં જો કાર્ડ દીઠ 20 રૂપિયા કિગ્રાવાળા પણ ઘઉં મળશે 2 રૂપિયાના ભાવે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી અગ્રતા ધરાવતા કુટુંબોમાં વ્યક્તિ દીઠ 2 કિગ્રા 2 રૂપિયાના ભાવે એ પણ આ તમામ જિલ્લાઓમાં મળી રહેશે તમને। પંચાલ, મહીસાગર, આણંદ જિલ્લો એટલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છમાં પણ મળશે। બાજરીનું જોઈ લઈએ વિતરણ, તો બાજરીમાં પણ એવી જ કેટેગરી પાડવામાં આવી છે, અત્યંતય કુટુંબ કાર્ડ દીઠ 5 કિગ્રા 1 રૂપિયાના ભાવે તમને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, સાબરકાંઠા એવી જ રીતે મળશે। અગ્રતા ધરાવતો જે કુટુંબ છે એટલે કે વ્યક્તિ દીઠ 1.5 કિગ્રા તેને મળશે 1 રૂપિયાના ભાવે મળશે અને એ જ જિલ્લાઓ છે। ત્યારબાદ જોઈએ મકાઈ, તો મકાઈમાં પણ એવી જ કુટુંબોની કેટેગરી પાડવામાં આવી છે, અત્યંતય અને અગ્રતા ધરાવતા કુટુંબો। તો અત્યંતય કુટુંબો એટલે કે કાર્ડ દીઠ 5 કિગ્રા એટલે કે 1 રૂપિયે તેને કાર્ડ દીઠ 5 કિગ્રા મળશે અને મકાઈ અગ્રતા ધરાવતા કુટુંબોમાં વ્યક્તિ દીઠ 1.5 કિગ્રા 1 રૂપિયાના ભાવે બનાસકાંઠા, અરવલ્લીવાળાને, પંચમહાલ જિલ્લાને મળી રહેશે। ત્યારબાદ ચોખા, તુવેર દાળ એનું પણ વિતરણ કરવામાં આવ્યું છે, તેમાં પણ અત્યંતય કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબો છે। કાર્ડ દીઠ 10 કિગ્રા 3 રૂપિયાના ભાવે તમામ જિલ્લાઓમાં મળવાનું છે અને કાર્ડ દીઠ 1 કિગ્રાવાળા બી તમને મળશે। તુવેર દાળનું એટલે કે
અત્યંતે કુટુંબવાળાને પણ એવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. અગ્રતા ધરાવતા કુટુંબવાળાને વ્યક્તિ દીઠ 1.5 કિગ્રા, કાર્ડ દીઠ 1 કિગ્રા, ભાવ 3 રૂપિયા અને 61 રૂપિયા તમે જોઈ શકો છો. ત્યારબાદ ખાંડનું નિયમિત આયોડિન મીઠાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં અત્યંતય કુટુંબમાં ખાંડ એ લોકોને 3 વ્યક્તિ સુધી, કાર્ડ દીઠ 1 કિગ્રા, 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિગ્રા 15 રૂપિયાના ભાવે મળશે, એટલે કે 1 કિગ્રાના ભાવ છે. ત્યારબાદ બીપીએલ વાળાને ખાંડ વ્યક્તિ દીઠ 0.350 કિગ્રા 22 રૂપિયાના કિલો ભાવે મળશે. પછી આયોડિન મીઠુંનું પણ વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં અત્યંતય અને બીપીએલ વાળાને મળશે 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિગ્રા, ત્યારબાદ 6 થી વધુ વ્યક્તિઓ માટે કાર્ડ દીઠ 2 કિગ્રા અને 1. એવી રીતે કેરોસીન પણ મળશે. કેરોસીન પાત્રતા ધરાવતા બીપીએલ અને અત્યંતય કાર્ડ ધારકો વ્યક્તિ દીઠ 2 લિટર, મહત્તમ 8 લિટર મળશે. સ્થાનિક રીતે કલેક્ટરશ્રીએ જે નક્કી કર્યું હશે, જે રાહત દર છે પ્રતિ લિટરે મળશે. આવી જ યોજનાઓ માટે યુટ્યુબ ચેનલ સરકારી માહિતી, સરકારી યોજનાને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વધુ માહિતી જોઈતી હોય તો તમારે www.sarkarimahiti.com પર જવાનું રહેશે. સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર.